આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ જિલ્લાને અડીને આવેલા શંખ પ્રદેશ દમણના દિલીપનગર વિસ્તારમાં ખોદકામની કામગીરી જેસીબી વડે કરવામાં આવી છે. જે દરમિયાન અચાનક જેસીબીના પાવડા વડે ગેસ લાઇનમાં ભંગાણ પડતા જ આગ ભભૂકી ઉઠી છે. અચાનક આગ ભભૂકી ઉઠતા જ જેસીબીના ચાલક તેમજ આજુબાજુના રહીશો ત્યાં દોડધામ મચી જવા પામી છે. ઘટનાની જાણ દમણ ફાયર અને ગેસ કંપનીને થતાં જ ગેસ લાઇન બંધ કરી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. જોકે ખોદકામ કરી રહેલું જેસીબી પણ આગની ઝપેટમાં આવી ગયું છે. ગેસ લાઇન જેસીબી ગટર લાઇનનું કામ કરતું હતું અને ગેસ લાઇન એકાએક તૂટી અને ત્યાંથી બ્લાસ્ટ થયો. આ કેવી રીતે ગેસ લીકેજ થયો પછી આગ એને કેવી રીતે પકડી? આગ ડાયરેક્ટ પકડી જ લીધી. શું તમારા ડ્રાઈવરને કોઈ નુકસાન થયું છે? શું નથી. બીજું અહીંયા શું નુકસાન થયું છે તમને? બસ આ ખાલી આ જેસીબીનું નુકસાન થયું છે. તમે જ્યારે અહીંયા આગ કામ કરો છો ત્યારે તમે સેફ્ટી ફીચર્સના શું ધ્યાન રાખો છો? આ રેસિડેન્શિયલ એરિયા છે તો બધું જ બેરિકેડિંગ ને બધું જ કરેલું હતું. બરાબર. અને તમે શું ગેસ પાઇપલાઇન નીચે જાય તેની જાણ હતી આપને પહેલેથી? જાણ હતી. એ લોકોએ જ્યાં બતાવ્યું ત્યાં નહીં હતી ને બીજેથી નીકળી. તો તમે ગેસ જ્યારે ખોદતા હતા ત્યારે ગેસવાળા ઇન્ડિયન ઓઇલ વાળા તમારી સાથે ન હતા? એ હતા, બતાવીને ગયેલા, પણ એ જગ્યાથી નહીં નીકળી, બીજી જગ્યાથી નીકળીને જરાક લાગી ગયું જેસીબીનો ડાળો એટલે એમાંથી બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં બેરિકેડિંગ ને બધું અહીંયા હતું. બધું એ બધું એ થઈ ગયું. કઈ કંપનીને આ કામ કરી રહ્યું છે અહીંયા? જયંતી સુપર. આપનું નામ? જીગરભાઈ. અને શું આપનું કામ અહીંયા કરવાનું? આ ગટર લાઇન નાખીએ છીએ અમે સરકારી. આપનું ડેઝિગ્નેશન શું છે? સુપરવાઇઝર એન્જિનિયર. હા, સુપરવાઇઝર.